જે રીતે અમારા સંવાદદાતાએ જે શોભાયાત્રા અમદાવાદમાં નીકળી હતી તેનું ગ્રાઉન્ડ રિપોર્ટ આપ્યો અને એમાં સ્પષ્ટ દેખાતું હતું કે આખો દેશ અને અમદાવાદ પણ રામમય બની ગયું છે, ભક્તિમય બની ગયું. ભક્તિમય વાતાવરણ પછી જે રીતે આખા દેશમાં ઉજવણી ચાલી રહી છે હાલમાં, જે જ્યારે રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હતો ને એમાં પૂજા અર્ચના કરીને રામ ભગવાનની મૂર્તિને પ્રસ્થાપિત કરી અને જે રીતે ત્યાં આગળ માહોલ હતો, ઉત્સવનો માહોલ હતો દેશભરમાં છે, ત્યારે અમદાવાદથી જ અમારા સંવાદદાતા જતીન રાવલનો બીજો વિશેષ અહેવાલ જોઈએ. કેટલા લોકો સાથે કળશ યાત્રા નીકળવામાં આવી? 51 કળશ યાત્રા, 500 લોકો જોડાયા છે. 51 કળશ યાત્રા છે. મોહિત થઈ ગયા છે. હવે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આજે પ્રાણ પ્રતિષ્ઠા જયારે ઉજવવામાં આવ્યો છે, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો? કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, રામ ભોલે રોટી, રામ રોટી, 12 વાગ્યાથી લઈને અને સાંજ સુધી બધાના માટે ભંડારો રાખેલું છે અને રાત્રે સુંદરકાંડ નું આયોજન રાખેલું છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ઉપર, મેમકો ઉપર. અચ્છા, તેમાં કેટલા લોકો ભાગ લે છે? ભાગ તો ગીતથી ભરેલું છે. જાહેર અમે તો આપેલું છે, જે લોકોને જોડાવું હોય, જે લોકોને ભગવાન રામ પ્રતિ શ્રદ્ધા હોય, બધા સ્વ ખુશી આજે જોડાવ. 200, 500, 1000, 2000 જેટલા માણસોને જોડાવું હોય જોડાય. આપ જોઈ શકો છો પાછળની તરફ રથ છે, જોઈ શકો છો કે રથમાં પણ અલગ અલગ પ્રકારના રથ જે છે તે અહીંયા સંમેલિત કરવામાં આવેલા છે, જેમાં કહી શકાય કે ભગવાન શ્રી રામચંદ્ર પણ એક રથમાં બિરાજમાન છે, તો સાથે જે કહી શકાય કે પાછળ માતા સીરાતાન સબરીનું પણ જે એક રથ જે છે તે અલગથી રથ જે છે તે અહીંયા કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો બાળકો, નાના બાળકો છે, તેમને અહીંયા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને તેમને રથની અંદર બેસાડવામાં આવેલા છે. આપ જોઈ શકો છો નાના ખૂબ જ કોમળ જે બાળકો જે છે તે રથની અંદર છે. હનુમાન દાદા, એક દીકરી જે છે તે હનુમાન દાદા બનેલી છે, સબરી બનેલી છે, રામ ભગવાન બનેલા છે. એ રીતે કહી શકાય કે સમગ્ર દેશમાં આ પ્રકારે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહ જે છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો હતો અને લોકો તેને ઉત્સાહભેર વધાવી રહ્યા હતા. કેમેરા પર્સન કિશોર આડોલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.